हेलो स्टूडेंट, गुड मॉर्निंग। આપણે લેસન 7 8 9 ના સ્પેલિંગ અંગ્રેજીમાં કેટલા જોઈ ગયા અને હવે કેટલા બાકી છે તો ચાલો આપણે શરૂ કરીએ। તો આજનો આપણો વિષય છે અંગ્રેજી અને આપણે લેસન 7 8 અને 9 બધાના ભેગા કરીને આપણે સ્પેલિંગો બનાવ્યા છે। હવે આ સ્પેલિંગો ઘણા બધા છે, જો તમે નોટની અંદર રિવિઝન નહીં કરો તો તમને આ સ્પેલિંગો આવડશે નહીં, પરંતુ તમારે આ સ્પેલિંગો જ્યારે તમે ઇંગ્લિશની નોટની અંદર 5 વાર લખશો, રિવિઝનની અંદર 5 વાર લખશો તો જ તમને આવડશે। તો તમારે આ સ્પેલિંગો ખાસ તૈયાર કરવાના, જ્યારે જ્યારે પણ કોઈ પણ અંગ્રેજીનો ટોપિક હોય, સ્પેલિંગ હોય 31-40 હોય કે કોઈ પણ સ્પેલિંગ હોય, તો તમારે લખીને જ તૈયાર કરવાના, અને એ પણ રિવિઝનની નોટમાં અલગથી। ઇંગ્લિશની નોટમાં તો લખવાનું જ છે, પણ રિવિઝનની નોટમાં પણ લખવાનું છે, કારણ કે તમે બીજા ધોરણમાંથી જ્યારે ત્રીજા ધોરણમાં જશો ત્યારે બધા સ્પેલિંગો આવશે અને તમારે મોઢે પણ લખવા પડશે। તો એના માટે અત્યારથી તમારે તૈયારી કરવા માટે તમારે એક રિવિઝનની નોટ અલગ બનાવવાની, જેની અંદર જ્યારે જ્યારે હું પુનરાવર્તન મોકલું તો એ નોટમાં જ લખવાનું અને બાકીના સ્પેલિંગો પણ એમાં તૈયાર કરવાના। ઓકે, તો ચાલો શરૂ કરીએ। આજનો વિષય આપણો અંગ્રેજી છે અને આપણો લેસન 7 8 9 ના સ્પેલિંગો ચાલે છે। આપણે છેલ્લે પીન સુધી સ્પેલિંગ એટલે કે પીન એટલે ટાંકણી, આપણે ત્યાં સુધીના સ્પેલિંગો જોઈ ગયા। તો ચાલો બીજા સ્પેલિંગ શરૂ કરીએ। તો મેં લખ્યું છે અહીંયા હેડિંગ સ્પેલિંગ લખો, બરોબર? તો અહીંયા સૌથી પહેલાં જે તમને ચિત્ર દેખાય છે એ ભમરડાનું ચિત્ર છે, બરોબર? તો આપણે એને ઇંગ્લિશની અંદર ટી ઓ પી ટોપ એટલે ભમરડો, ગુજરાતીમાં ભમરડો કહીએ, પણ ઇંગ્લિશની અંદર એનો સ્પેલિંગ થાય છે પી ઓ પી ટોપ, ટોપ એટલે ભમરડો, ટી ઓ પી ટોપ, ટોપ એટલે ભમરડો। ચલો, આ ચિત્ર તો બધાને ખબર છે, તમે બધાએ જોયું છે। કયું ચિત્ર છે? બેકનું, તો બેકનો સ્પેલિંગ થશે બી એ ટી બેક, બેક એટલે બેક। હવે આ ચિત્ર જુઓ છો એ બોલનું છે, તો બેકની સાથે બોલ હોય તો બોલનો સ્પેલિંગ થશે બી એ ડબલ એલ, ડબલ એલ એટલે મેં પહેલા કહ્યું કે એલ બે વાર લખવાના, જેમ કે આ મેં બે વાર લખે છે, તો બી એ ડબલ એલ બેલ બોલ, બી એ ડબલ એલ બોલ, બોલ એટલે દડો, આપણે ગુજરાતીની અંદર દડો કહે છે, પણ તમે બધા બોલ બોલો છો, બોલ એ એનો ઉચ્ચાર છે, ગુજરાતીમાં એને દડો કહેવાય। ચલો, આ જે ચિત્ર દેખાય છે પેનનું છે, બરોબર? તો પેનનો સ્પેલિંગ થશે પી ઈ એન, પેન, પેન એટલે પેન, બરોબર? પછી આ ચિત્ર દેખાય છે બેગનું છે, તમારી સ્કૂલ બેગ તમે લઈને આવો છો ને સ્કૂલની અંદર, એ સ્કૂલ બેગ છે, તો આપણે બેગનો સ્પેલિંગ લખીશું, તો બી એ જી બેગ, બેગ એટલે અહીંયા બેગ, પણ એને ગુજરાતીમાં દફતર પણ કહી શકાય, બી એ જી બેગ એટલે બેગ। હવે આ ચિત્ર છે એ ગનનું છે, એટલે કે બંદૂકનું છે, તો આપણે ગનનો સ્પેલિંગ લખવાનો છે, તો અહીંયા લખીશું જી યુ એન ગન, ગન એટલે બંદૂક। પછી અહીંયા જે ચિત્ર દેખાય છે એ કીડીનું છે, તો અહીંયા લખીશું એન એ એન ટી એન, એન એટલે કીડી એન, એન એટલે કીડી। હવે અહીંયા જે ચિત્ર દેખાય છે ભૂંડનું છે, જેને તમે ડુક્કર પણ કહો છો, તો આપણે ભૂંડનો સ્પેલિંગ લખીશું પી આઈ જી પીગ, પીગ મતલબ ભૂંડ કે ડુક્કર, કંઈ પણ કહી શકાય, તો
તો ચાલો ફરી એકવાર આપણે બધા સ્પેલિંગ જોઈ જઈએ. તમારે પણ મારી સાથે સાથે બોલવાના છે, બરોબર? તો ટી ઓ બી ટોપ એટલે ભમરડો, બી એ ટી બેટ એટલે બેટ, બી એ ડબલ એલ બોલ એટલે દડો, પી ઇ એન પેન એટલે પેન, બી એ જી બેગ એટલે બેગ, જી યુ એન ગન એટલે બંદૂક, એ એન ટી એન્ટ એટલે કીડી, પી આઈ જી પીક એટલે ઢૂંઢ અથવા તો ડુક્કર. હવે આ બધા સ્પેલિંગની અંદર મેં ચિત્ર દોર્યા છે, એ ચિત્ર માત્ર તમારી સમજ માટે છે. અંગ્રેજીની નોટની અંદર તમારે ચિત્ર દોરવાના નથી, પણ તમને સમજ પડે એટલે મેં ચિત્ર દોર્યા છે. ઓકે, હજી પણ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લેસન 7 8 9 ના બીજા સ્પેલિંગ જોઈશું. ઓકે, તો ગુડ.